સુરત શહેરમાં કુલ ત્રેવીસ ઝાડ પડ્યા હતા રાંદે ઝોનમાં સાત કતારગામમાં ચાર લીંબાયતમાં બે વરાછામાં ચાર સેન્ટ્રલમાં બે ઉધનામાં એક અને અઠવામાં ત્રણ ઝાડ પડવાના કોલ મળતા ફાયર બ્રિગેડ દોડતું થયું હતું કોલ મળતાની સાથે જ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ઝાડ કાપી દૂર કર્યા હતા હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ પવનની જે ગતિ નોંધાઈ હતી તે એક ધારી નહીં પરંતુ તૂટક તૂટક નોંધાતી હોવાથી ખાસ અસર થઈ નથી આટલી ઝડપથી પવન ફૂંકાવા છતાં ફ્લડ કંટ્રોલમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી જોકે શહેરમાં ત્રેવીસથી વધુ સ્થળોએ ઝાડ તૂટી પડતા વાહનોને નુકસાન થયું હતું ભારે પવન ફૂંકાતા દરિયામાં મોજા પણ ઉછળ્યા હતા જેમાં સુવાલીના દરિયા કિનારે અડધો મીટર સુધીના મોજા ઉછાળ્યા હતા હાલ સ્થિતિ સુરતમાં અંડર કંટ્રોલ હોવાનું જાણવા મળ્યું છે